कभी भूल कर भी न उसको भुलाना, कभी भूल कर भी न उसको भुलाना, ए दिल मेरे गाना। उस रब का शुक्राना, कभी भूल कर भी न उसको भुलाना, कभी भूल कर भी न उसको भुलाना, ए दिल मेरे गाना। उस रब का शुक्राना, अपना बनाने का, आँखों में बसाने का, दिल में बिठाने का लाखों शुक्राना। अपना बनाने का, आँखों में बसाने का, दिल में बिठाने का लाखों शुक्राना। उस रब का शुक्राना, उस रब का शुक्राना, उस रब का शुक्राना, रब का शुक्राना। गजब का प्यार दिया, हंसी परिवार दिया, एहसान हम पे किया, मुश्किल है सुना का शुक्राना। उस रब का शुक्राना, उस रब का शुक्राना, તો
એકલાનો માર્ગ છે, બીજા કોઈ આવે તો સાથે કઈ જઈએ બરાબર, પણ ન આવે તો એની આપણે ચિંતા નહીં કરવાની, એને છોડી આગળ નીકળી જવાની. આવે તો વેલન ગુડ, તો સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર, આવે તો, ના આવે તો પછી એને છોડીને આગળ. એકલો જાણે એકલો જાણે એકલો જાણે રે, તારી સાથ કોઈ ના આવે તો. સગાવાલા મિત્ર સંબંધીઓ જે કઈ પણ કોમેન્ટ કરે કે દુબળા દેખાવ કે જાડા થાવ કે, તો એની પરવા કર્યા વગર આગળ નીકળ્યા રાખીએ, કારણ કે એની પરવા કરવા જાઓ તમે પાછા પડી જશો, એ તો આગળ આવવાના જ નથી, પોતાના તમે પાછળ તોડશો. એના કરતા વિનોબા જેવું ગાંધીજી જેવું જીવન જીવો, આજે હયાત નથી તોય નથી એને લોકો ફોટો કરતા, કોઈ જોયું કે આમ ભૂખ લકડી હતા અને આ હાર્ડ માસ દેખાતા હતા, કોઈ જોતું નથી રૂપ ને કોઈ નથી જોતું, પણ ગુણ ને જોવે. એવા મન કેટલાય થઈ ગયા, બોડી બિલ્ડર કેટલાય થઈ ગયા, એને કોઈ જોતો નથી એને કોઈ નથી ફોટો કરતું. સર તપ સેવા સુમિરન છે એમાં કે છે કે જો બચેસો બટે બચેસો બટે, તો આપણે અનાજ ખાવાનું ખાતા હતા છોડી દીધું, તો શું અનાજ વેચવાનું કે અનાજ સિવાય આપણા શાકભાજી ને ફ્રૂટ્સ વેચવાના? એમાં શું છે કે જે કોઈએ કીધું આજે જે હું કહું છું એ મારી આજની સમજણ મુજબ હું કહું છું, બરાબર. હવે બે પાંચ વર્ષ પછી કે આગળ જતા હું એના કરતા ઉલટું પણ કહું, સાવ ઉલટું, કારણ કે મારી સમજણ એટલી કંઈક આગળ વધી છે. એટલે ગાંધીજી એવું કહેતા કે મારા સ્ટેટમેન્ટમાં જ્યાં જ્યાં તમને એવું લાગે કે ફેરફાર થાય છે ત્યાં મારું લેટેસ્ટ છેલ્લામાં છેલ્લું સ્ટેટમેન્ટ હોય એને સાચું ગણું, એટલે બચેસો બનતે કોઈ કીધું હશે એ એની પોતાની એ વખતની સમજણ મુજબ કીધું હોય, અને આપણી એવી કક્ષા હોય ત્યાં સુધી માનો કે આપણે અપનાવ્યું હોય પણ એને પકડી રાખવું એવું જરૂરી નથી. આ એક જ છે સેવા કરવી, હવે સેવામાં પછી એમાં કઈ પૈસા જ આપવા કે ખાવાનું જ આપવું કે કપડા આપવા કે ધન આપવું સંપત્તિ આપવી એવું કઈ નથી, ભાવ આપો તમે જે તમારી પાસે સમય હોય સમય આપો, શક્તિ હોય શક્તિ આપો, જે હોય આપો, પણ પ્રભુ ભાવથી આપો. આપવામાં પાછો ભાવ જરૂરી, એક ગરીબ સમજીને કે જરૂરિયાત વાળો સમજીને આપીએ તો એ ખોટું છે. કોણ ખોટું વાટકો ખાલી છે જો આપો વાટકો. હમીરભાઈ નું ક્યાં લાવ, મેં તો સાડી અહીંયા લઈ લીધી, હું તો બધાની મોર બંધ થઈ ગયો. હા બંધ થઈ ગયા એટલે મારે આવું કહ્યું ને, એ કોનું હું તમને મારો ખુદ નો અનુભવ કહું કે ખ્યાલ આવી જાય. જયારે હું એનડીએસ માં નહોતો ત્યારે હું 100 ગુલાબજાંબુ ખાતો, અને એટલે એમાં શું થતું કે લાડવા ખાવાના હોય ને, હું નાની સાઈઝ ના તો મને ભાવે નહીં, હું ક્યાંક જમવા ગયો ભૂખ્યો એમને આવતો રહું ઘેર આવીને જમું, કારણ કે મને શું થાય
કેવાય આવડી નાની નાની લાડવી બનાવી એનો જીવ જ કંજુસ છે. આવા કંજુસ છે ને ત્યાં હું જમવા, એટલે હું આવતો. મારે એમ મોટી સાઈઝ ના લાડવા જોઈએ, ડબલ એક્સેલ, અને બાર બાર ખાવ. બહાર ખાવ તો આમ લાગે કઈ ખાધું જ નથી. દર્શને ખાવા છતાં અને હા મોટા, અને ક્યાંક આવું મેં કીધું એવું કઈક ખાધું હોય જ્યાં મને લાગે કઈ ખાવા જેવું નથી તો અડધો લાડવો ખાવ તમને. મેં કેટલું દુઃખ ખાઈ નાખે, એટલે આ વધારે કોને કેવું, ઓછું કોને કેવું. એક મેડિકલ બ્રાન્ચ છે ને, એને આપણે કહીએ ને કે જે વિશ્વ યુદ્ધો ત્યાં નથી, માનવને નુકસાન ન પહોંચાડ્યું હોય એટલું આ મેડિકલ બ્રાન્ચ. આ પેલું તો વિશ્વ યુદ્ધ થાય તો એક બી બે ની પાંચ મહિનો બે મહિના ક્યાં હોય, અને આ તો કાયમ નું નાખી દુનિયામાં, બહુ મોટું નુકસાન થયું. અને દુનિયા પછી એને સાચું માને, ડોક્ટરો ને ભગવાન માને, આ ક્યાં જોઈએ પછી. સૂક્ષ્મ તરફ લઈ જવાની, માનો કે પૃથ્વી તત્વ નો ત્યાગ કર્યો પછી આપણે આ બધા ફળફળાદી છે એ ખાવાનું છોડી શકીએ. એ રીતે જે તમે મનનું ને શત્રુતા ની વાત કરો છો તો એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક તત્વ ઘટાડીને આ યાત્રામાં આગળ વધવાનું જે છે એ લક્ષ્ય તરફ આગળ વધી શકીએ. વધવાનું જ છે હોય ખરેખર. હા હા, પછી હવે કોણ કેટલું વધી શકે. હા હા હા, બેઠો એને માસ્ટર ડિગ્રી મેળવવાની પીએચડી કરવાનું જ હોય, પણ હવે કોણ પછી કેટલું આગળ ભણી શકે એની ઉપર છે. કોઈ પ્રાઇમરી પૂરું કરીને ઉઠી જાય, કોઈ સેકન્ડરી પૂરું કરીને ઉઠી જાય, કોઈ હાયર સેકન્ડરી, કોઈ કોલેજમાં કંટાળીને ફેલ થઈને નીકળી જાય અધુ વચ્ચે, પછી પહોંચે લગભગ 4% પહોંચે. તો ગીતામાં ભગવાને એ જ કીધું કે આટલી પબ્લિકમાંથી કોઈક જ મને પામવાનો પ્રયાસ કરે, અને એ કોઈક માંથી નહીં કોઈક જ મને પામે. એટલે પિરામિડ છે. જાપાની સાથે ટેકનોલોજી છે કે આલ્કલાઇન લેવલ બોડી નું વધારે છે, પ્રયોગો કરીને બતાવે છે, તો બધી ઇફેક્ટિવનેસ એની કેવી હશે જે જનરલ પબ્લિક માટે, આપણા માટે પણ આપણે તો જરૂરિયાત નથી રહેતી. આપણી જ્યાં શિબિર હોય ત્યાં એ લોકો આવે છે. બરોબર. લોનાવાલામાં રાજુભાઈ સરવૈયા, એને એમને એન્ટ્રી આપી. નાસિકમાં કાળુભાઈ પૂછ્યું કે આ લોકો આવે તમારું નામ લઈ, તો કેમ કરવું. ત્યાં રાજુભાઈ ને નહીં કીધું, જાહેરમાં હું કહું જે કરવાનું હોય કે ભાઈ આ કેન્દ્ર ઉત્તર એવું કઈક નામ આપે. એટલે એનો કઈ આપણે વિરોધ નથી, પણ હું કહું પશુ પક્ષી જે આટલા નિરોગી છે, આટલા સશક્ત છે, એ ક્યુ સિંગલ વોટર કે બીજું કોઈ એવું પાણી પીએ તો પછી જરૂર હું છે લાખો રૂપિયા ખર્ચ કરવાનું. એટલે છતાંય રાજુભાઈ એન્ટ્રી આપી, એટલે ત્યાં એ લોકો દર શિબિરમાં આવે અને બે પાંચ મશીન તો વેચતા જ હોય, એટલે એનું તો એમાંથી નીકળી જાય. અને આ લોકોએ એન્ટ્રી નથી આપી.
સુરત સાવલિયા એટલે એમનું લુકઆઉટ છે. મેં તો મારું ઓપિનિયન કહી દીધું અને હું વાપરતો નથી. મેં કીધું સાચું પાણી જે છે આપણે કુદરતી આહાર ઉપર છીએ, બરાબર, નેચરલ ડાયટ જે ભગવાને આપ્યું છે, તો એ ડાયટમાં પાણી પણ છે. અને પાણી ભગવાન કઈ રીતે કુદરતી આપે? વરસાદથી. તો વરસાદનું પાણી પીઓ. આપણને વાંધો જ નથી. આપણે બધા અમૃત પીએ તોય વાંધો નથી, જે પીએ તોય વાંધો નથી. ને વાંધો હોય આપણો વાંધો ક્યાં કામ આવવાનો છે, બરાબર. આપણે કઈ હાલો નહીં, વાંધો છે મારો, કોણ આપણું માનવાનું? એટલે આપણને વાંધો નથી. પણ આ તો આપણો ઓપિનિયન, આપણો અભિપ્રાય આવો છે. અને અમે શું કરીએ છે કહીએ, તમે અહીં આવો હું તમને બતાવું. આ વરસાદના બધા પાણીના ટીપણા ભેરા 7-8 બેરલ રાખ્યા ત્યાં, વરસાદના પાણી ભરી લઈએ. અમે હોય તો અમે ભરીએ, અમારો સતીશ છે એ ભર્યા કરે. પેલા અગાસી છાપ તો નાખે, એક બે વરસાદ જવા દે, પછી બરાબર વરસાદ અષાઢી વરસાદ આવે ને ત્યારે પછી એ પાણી ભરી દઈએ ચોખ્ખું બધું. અને અમે અત્યારે તમને બતાવું જો એ ક્યારનું ભરેલું. અને અત્યારે તમે જુઓ એમાં ક્યાંય નથી, ક્યાંય ચીકાશ ફરતે નથી કઈ. નહીં તો આપણે કહીએ ને કે પાણી હોય ત્યાં પોરા હોય, આમાં પોરો નહીં કઈ નહીં. એ જ કઉ છું. તો પછી એવું શું કામ આપણે ના પીવું? એ સગવડ આપણા હાથમાં આપણે કરી શકીએ, બધાના હાથમાં ઇઝી કરી શકીએ. એટલે તો પછી લાખો રૂપિયા ખર્ચીને રોજ એમાં પાછું એ પાણી બનાવવું, એ બધી જવાની જરૂર શું? અને ગમે તેવું માણસ બનાવશે તોય કુદરતે આપ્યું એવું તો બનવાનું જ નથી. એ એક માનો કે એ આમ ફોકસ કરશે આ પીએચ વેલ્યુ ઉપર, તો પીએચ એ વધારશે, બીજું કઈ ઘટાડશે. બીજું હું ઘટે એને ખબર નથી, બરાબર. પછી શું કરશે? આ અત્યારે કેંગન આવ્યું, એ પેલા આરો વોટર બહુ ચાલ્યું, બહુ ચાલ્યું. હવે લોકો શું કે છે કે આરો વોટર પીવાથી B12 ની ઉણપ આવે કે બીજું ઘણું ઘણું. હવે ત્યાં સુધીમાં તો બધું નીકળી ગયું હોય, એટલે આવું થાય દરેકમાં. વિજ્ઞાને જે કોઈ શોધો કરી છે, માનો કોઈ દવાઓની આપણે કયું પેલું આવ્યું હતું કે એ દવા એમ કે આપે એટલે બસ આ છેલ્લી દવા, હવે કોઈ દવાની જરૂર નહીં પડે. જયારે એ દવાનું સંશોધન થયું ત્યારે એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ કહેવામાં આવ્યું હતું વિજ્ઞાન દ્વારા, અને એટલું બધું વર્લ્ડ વાઇડ એપ્લાય થયું. વર્ષો જેવા પછી ખબર પડી કે આ દવાને કારણે તો રોગો કેટલા બધા વધ્યા છે અને લોકો રીબાઈ રીબાઈ મરે છે. પછી એની ઉપર બાન મૂક્યું. હજી મને લાગે ઇન્ડિયામાં બાન નથી, કદાચ બીજા જાજા ભાગના દેશોએ બાન મૂકી દીધું. એટલે વિજ્ઞાનનું આવું છે, જયારે બતાવે ત્યારે એટલા બધા વખાણ કરે પણ જયારે પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે. એટલે આ કેંગન વોટરનું આગળ ઉપર શું થશે ભગવાન જાણે. અત્યારે તો બધા વખાણે છે ને લે છે ને ઉપયોગ કરે છે કોઈ પણ વસ્તુ. તમે કુદરતની સાથે છેડા કરો છો એટલે ખોટું કરો, હું તો આટલું જાણું, બીજું કઈ નહીં. ગમે તે બી નેચરલ અથવા રિટર્ન ટુ નેચર, આ સાચું છે. તમે પ્રકૃતિના ખોળે આવો, તમારી કોઈ પણ એક્ટ એવી હોવી જોઈએ કે તમે પ્રકૃતિની નજીક જાઓ, આ તો તમે પ્રકૃતિથી દૂર જાઓ. જેટલા પ્રકૃતિ દૂર જશું એટલો આપણને જે ફાયદો થશે. પીડા પરો પાનબાય અચાનક અંધારા ભાન મોતી તૈયાર રાખવાનું
અને સોય તૈયાર રાખવાની સોય માં દોરો પરવેલો તૈયાર રાખવા, પછી તમને જયારે ચમકારો થાય તમે મોતી પરવા બે હો ત્યાં પૂરું થઈ જાય. ભજન ગાયું હતું ભૂલી ગયો, વિડીયો બહુ સરસ મજાનું હતું. બાકી હું લઈને જવાના. અને તમારું ઓલટાઈમ હિટ્સ ઓલું સોંગ્સ તમે અવાર નવાર આમ બેઠા હોય ને મીટિંગમાં, આમ થોડોક હળવો મૂડ હોય ને રિલેક્સ મૂડમાં, ત્યારે સાહેબની ગીત પાછું લલકારીએ. હું તો તમારી એક્ટિંગમાં જ બોલે, મિમિક્રી પણ કરે. અને એ ગીત છે કે મેં કા કરું હા મુજે બુદ્ધા, એ હમણાં કાલે જ કોને કોકની લખી ગયા કાલે આ લોકો આવ્યા ને. દીકરી મારા હાડુભાઈ ની દીકરી, તો એ અહિયાં ઉતર્યા ગાડી માંથી અને મને કે માસા તમે કઈક આઉટલુક તમારો ફરી ગયો, એટલે મેં કીધું તારી માસી ને કારણે એ મને કાયમ કેતી મેં કા કરું રામ મુજે બુડ્ઢા મિલ ગયા. હા એટલે આઉટલુક ફરી ગયો. નેચરલ ઓર્ગન ની કેટલી બધી કિંમત છે, વેલ્યુબલ છે, આપણે આપી ના શકીએ. એક એક કુદરત આપણને આપેલું છે, ખજાનો આપણે ખોટું ખાઈને ગુમાવ્યો છે, પછી એનું ડુપ્લિકેશન આપણે કરવા જઈએ છે તો એ થાકી જવાય છે. અને બધી રીતે આપણે